विदेशोमां वधी रहेला कोरोनाना केसोने लईने केन्द्र सरकार साथे राज्य सरकार पण एक्टिव मोडमां आवी छे। ત્યારે આજે સમગ્ર ગુજરાત રાજ્યની હોસ્પિટલોમાં કોરોનાને લઈને મોક ડ્રિલ રાખવામાં આવી છે, જેને લઈને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે મોક ડ્રિલ યોજી હતી અને કોરોના અંગે સિવિલ હોસ્પિટલની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું। આજે ગુજરાતભરની અંદર મોક ડ્રિલ એટલે કે જે વ્યવસ્થાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોવિડ સામેની લડાઈ માટે આપણે તૈયારીને સુજત થયા હતા એ બધા જ, જેવા કે વેન્ટિલેટર છે, લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે, પીએસએ પ્લાન્ટ, કોન્સન્ટ્રેટર, ઓક્સિજન ગેસ પાઇપલાઇન, આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે કામ કરી રહી છે કે કેમ એ એની તૈયારી માટે, અને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ હોય તો બધું ફરીથી, ક્યાંક મેન્ટેનન્સ કરવાનું હોય તો મેન્ટેનન્સ કરી, અને કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે બેડથી લઈ ઓક્સિજન સુધીની વ્યવસ્થાઓ સાથે સાથે પીપીઈ કીટ અને સેનિટાઈઝર વગેરે જે બાબતો આપણી સાથે આ કોવિડની લડાઈમાં સંકળાયેલી હતી તમામે તમામ બાબતો ખૂબ સારી રીતે, ફરીથી માનો કે કોવિડની સામે આપણે લડવાનું આવે તો એ વખતે કોઈ બાબતની કમી થયેલા ઊભા થયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંય લેકિંગ ના રહે, ક્યાંય કોઈ બાબત બાકી ના રહે, એ રીતે દરેકે દરેક હોસ્પિટલમાં કે જ્યાં સીએસસી પીએચસીથી માંડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજીસ અને દરેક જગ્યાએ આ ઊભી થયેલી વ્યવસ્થાઓ સારી રીતે કાર્યરત કરવા માટે એક આ મોક ડ્રિલનું આયોજન કર્યું છે, જેથી કરી અને ખબર પડી જાય કે જે વ્યવસ્થાઓ આપેલી છે, જે પ્રોવાઈડ થઈ છે, એ સારી રીતે ચાલી રહી છે કે કેમ, અથવા તેમાં કોઈ મુશ્કેલી છે કે કેમ, એ આખી બાબત આખા રાજ્યભરમાં પ્રત્યેક હોસ્પિટલમાં ઊભી થયેલી બાબતો સંપૂર્ણ રીતે કાર્યરત થાય એના માટેની આ મોક ડ્રિલ રાખવામાં આવી છે। કોરોનાના નવા પ્રકારે ચીનમાં હોબાળો મચાવ્યો છે। કોરોનાના નવા પ્રકાર